અન્યૂઝના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. વલસાડના રસ્તા પરથી 5 દિવસ સુધી રાત્રે પસાર થવું નહીં. વલસાડના આ રસ્તાને વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ રાત્રિના સમયે અવરજવર નહીં કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વલસાડથી ગુંદલાવ થઈ ખેરગામ તરફ જતા સ્ટેટ હાઈવે નંબર 67 ઉપર કોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નંબર 859 ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપરસ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટને કાઢવા માટે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા આ સ્ટેટ હાઈવેને તારીખ 1 થી 5 જુલાઈ સુધી રાત્રિ દરમિયાન બંધ રાખવામાં આવનાર છે. ગુંદલાવ ખેરગામ રોડે વલસાડ જિલ્લાનો સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતો સ્ટેટ હાઈવે રોડ છે. આ રોડને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કોરવાડા ગામ પાસે ક્રોસિંગ બ્રિજના સુપરસ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટને કાઢવા માટે તારીખ 1 થી 5/7/2023 સુધી રાત્રે 11 થી વહેલી સવારે 4 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંને બાજુથી બંધ રાખવામાં આવનાર છે, જેથી ગુંદલાવથી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ વાહનોના આવન જાવન કરી શકાશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટ શિપ્રા આગ્રેએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામામાં ઉપરોક્ત સમય દરમિયાન આવશ્યક જણાય તો ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા જણાવ્યું છે અને તારીખ 1 થી 5 જુલાઈ સુધી રાત્રે 11 થી વહેલી સવારે 4 વાગ્યા દરમિયાન ગુંદલાવથી ખેરગામ અને ખેરગામથી ગુંદલાવ જવા ફક્ત નાના વાહનો ગોરવાડા 3 રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયતથી પાલણ થઈ ખેરગામ રોડ તરફ આવન જાવન કરી શકશે.